નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 5માં આગળ અભ્યાસ કરીશું. વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 જેનું નામ છે ગુણાકાર અને ભાગાકાર. પ્રેક્ટિસ વર્ગની અંદર ચેપ્ટર નંબર 5 તેનું એક્ઝામ્પલ નંબર 17નો અભ્યાસ કરીશું, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે. ગંગાબેન અને તેમના પતિ ખેત મજૂરી કરે છે. તેઓનું દૈનિક મહેનતાણું ₹215 પ્રતિ વ્યક્તિ છે. જો તેઓ બંને 46 દિવસ માટે કામ કરે તો બંનેના ભેગા થઈને કુલ કેટલા તો પહેલા મિત્રો રકમને બરાબર સમજીએ. શું કહે છે મિત્રો કે ગંગાબેન અને તેમના પતિ શું કરે છે મિત્રો? ખેત મજૂરી કરે છે. હવે તેઓનું દૈનિક મહેનત, દૈનિક એટલે મિત્રો દરરોજનું, એક દિવસનું મહેનતાણું કેટલું મળે છે? ₹215 પ્રતિ વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિના ₹215. ₹215 ગંગાબેનના એક દિવસના, ₹215 એક દિવસના એમના પતિના. તો બંને જણા મિત્રો 46 દિવસ માટે કામ કરે તો બંનેના કુલ ભેગા થઈને કેટલા રૂપિયા થાય? પહેલા મિત્રો આપણે એક વ્યક્તિનું શોધીએ અને પછી જે જવાબ મળે એને મિત્રો આપણે 2 વડે ગુણી દઈશું. તો મિત્રો શું થઈ જશે? આપણને જવાબ સરળતાથી મળી જશે. તો સૌ પ્રથમ મિત્રો આપણે પદ મૂકીએ કે એક દિવસનું મહેનતાણું પહેલાં આપણે ગંગાબેન એક દિવસનું મહેનતાણું બરાબર કેટલા રૂપિયા મિત્રો? ₹215. તો માટે કેટલા દિવસ માટે કામ કરે છે તે લોકો? 46 દિવસ. 46 દિવસ બરાબર કેટલું? બંને સંખ્યા મિત્રો આપણે અંશમાં લખીશું અને બંને વચ્ચે મિત્રો ગુણાકાર ભાગ્યા એક. બંને સંખ્યાનું મિત્રો આપણે શું કરીશું? ગુણાકાર કરીએ. પંદર મિત્રો કેટલા છે? ₹215 × 46. ₹215 × 46 એકમ, બંને બે સંખ્યા છે નીચે, તો એકમ દશકની શૂન્ય. 4 × 20 વધી 2, 4 × 4 4 × 2 6, 4 × 2 8, 5 × 6 30 વધી કેટલી આવશે મિત્રો? 3, 6 × 1 6 6 × 3 = 9, 6 × 2 = 12. બંને સંખ્યાનો મિત્રો સરવાળો 0 9, 6 × 2 8, 8 × 2 9 કેટલું મળ્યું મિત્રો? 9,890 રૂપિયા. એક છેદમાં મિત્રો એટલી કિંમત હોતી નથી, માટે મિત્રો આપણે લખીશું નહીં. તો આ મિત્રો ગંગાબેનનું મળ્યું 46 દિવસનું મહેનતાણું. તો આટલું ને આટલું મહેનતાણું મિત્રો કોને મળશે? ગંગાબેનના પતિને. તો બંનેની મહેનતાણાનો સરવાળો કરીએ, કુલ રૂપિયા મિત્રો આપણને મળી જાય. તો આપણે લખીશું અહીંયા ગંગાબેનને મળતું મહેનતાણું, ગંગાબેન અને તેમના પતિને સરખું મહેનતાણું મળે છે. તો માટે ગંગાબેનને કેટલા મળ્યા? 9,890 રૂપિયા. ગંગાબેનનું મહેનતાણું કેટલા દિવસનું? 46 દિવસનું. પ્લસ એમના પતિને પણ મિત્રો આટલું મળશે, 9,890 રૂપિયા. ગંગાબેનના પતિનું મહેનતાણું બંને સંખ્યાનો સરવાળો 0 9 ને 9 8 વધી 1 8 ને 8 16 16 ને 1 17 વધી 1 9 9 18 18 ને કિલો 19. તો બંનેના ભેગા થઈને કેટલા રૂપિયા મળશે? કુલ રૂપિયા આપણે જવાબ લખી શકીએ. આ બંનેના ભેગા થઈને કુલ કેટલા રૂપિયા મિત્રો? 19,780 રૂપિયા મળે અથવા થાય.
આવી રીતે મિત્રો તમે સરળતાથી દાખલો ગણી શકો છો.